મહિના માને તો માક્ષર અરે અષાઢ થી લઈને માક્ષર સુધીના 6 મહિના કહ્યા છે પિતૃઓ માટેના. ચૈત્ર પવિત્ર માસ પણ ભાગવત જો પિતૃ અર્થે કરવું હોય તો મહાત્મ્યમાં લખ્યું છે નભસ્ય આશ્વિનોર્જો ચ માર્ગશેષઃ શુચિ નૃપા એતે માસા કથારંભે શ્રોતૃણા મોક્ષ સૂચકા. પિતૃની મુક્તિ માટે જો કથા કરવી છે તો આ 6 મહિના છે, અષાઢ થી લઈને માક્ષ. ગોકર્ણ મહારાજે કથા કરી વીજ શ્રાવણ મહિનામાં જ કરેલી છે. કોઈ પણ આ 6 મહિનામાં કથા કરી ત્યાર પછી વક્તાની એની વર્ણી કરી. બધે ગામે ગામ જ્યાં જ્યાં પોતાના સગાવાલા હોય ત્યાં બધાને કંકોત્રી મોકલવી. કથામાં એમાં કંકોત્રીમાં લખવું કે અમૂલ્ય અવસર એવો આવ્યો છે અમારે ત્યાં, અમૂલ્ય સાપ્ત રાત્રિ આવી છે. તમે હે વૈષ્ણવો આ પરિવાર સહિત આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં પધારજો. અરે તમારાથી 7 દિવસ ન અવાય તો 6 દિવસ, 6 દિવસ ન અવાય તો 5 દિવસ, 5 દિવસ ન અવાય તો 4 દિવસ, 4 દિવસ ન અવાય તો 3 દિવસ, 3 ન અવાય તો 2 દિવસ, 2 દિ ન આવી શકો તો 1 દિવસ, અરે 1 દિવસ ન આવી શકો તો અડધો દિવસ, અડધો દિવસનો ટાઈમ ન હોય તો 2 કલાક, 2 કલાકનો ટાઈમ ન હોય તો કાંઈ નહીં, પા ઘડી, પા કલાક, અરે પા કલાકનો ટાઈમ ન હોય તો કાંઈ નહીં, 10 મિનિટ, 10 મિનિટનો ટાઈમ ન હોય તો કાંઈ નહીં, પા ઘડી, પણ તમે અવશ્ય કથામાં આવજો. હવે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. સપ્તરાત્રિ દુર્લભ એવો આવો અવસર છે. આપ સૌ પધારજો. અને જ્યારે નિમંત્રણ દીધા છે પછી એના માટે બધા માટે વ્યવસ્થા, એની ઉતારાની વ્યવસ્થા કરવી. જે કોઈ અતિથિ આવે છે, વૈષ્ણવ આવવાના છે, તો એને રહેવા માટે નહીં, એની જમવા માટે નહીં, એની દરેક વ્યવસ્થાઓ કરવી. કથા કાં તો કોઈ તીર્થ સ્થાનમાં કરવી, કાં તો વનમાં કરવી. અને કથામાં લખ્યું છે કથા કરવી તો વિશાળ મેદાનમાં કરવી. ઘણી જગ્યાએ તો એવું થાય કે એવી જગ્યા હોય, હવે આમાં કેવી રીતના બધું, આમ વિશાળ જગ્યા જ્યાં હોય, મેદાન હોય ત્યાં કથા કરવી. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત કથા સ્થલમ શોધનમ માર્જનમ ભૂમિર્લેપનમ ધાતુમંડળમ. જે ભૂમિ ઉપર કથા કરવાની હોય એને પવિત્રકરણ કરવું. શોધનમ માર્જનમ ભૂમિર્લેપનમ, એ ભૂમિને લિપી દેવી. આપણે ગાળ કરતા ને પેલા મકાનોમાં, દિવાલોમાં, બધે એમ આખી એ ભૂમિને લેપન કરવું જોઈએ. તમે બહુ સારી મહેનત કરી જ બધા યાર, મેદાન હું પૂછતો હતો, મેં તો આ બધું ખેતર છે તો કે આ ખેતર જ બધું, પણ એક દિવસ, એક બે દિવસમાં તો બધું ટ્રેક્ટર ને આ બધું જેસીબી બધું ત્યાં, એમ લાગે નહીં કે આ ખેતર છે. સમસ્થળ બનાવી દેવી ભૂમિને, એક તો એનું માર્જન કરવું, ભૂમિને લીપી દેવી. અને ત્યાં પછી વિશાળ મંડપ છે કરવો. ફળ સહિતના કેળાના વૃક્ષ વાવવા, જેમાં વૃક્ષ કેળાઓ ફળ હોય,
મંડપને સુશોભિત કરવો, ધજા તોરણ લગાવવા, વક્તાનું જે તરફ મુખ હોય એનાથી વિરુદ્ધમાં શ્રોતાએ બેસવું, વક્તા કેવો હોય કેવા વક્તાની વર્ણી કરવી, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશોદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તે નિસ્પૃહ, વિરક્ત હોય કા તો વક્તા બ્રાહ્મણ હોય, બ્રહ્મ જાણાતી બ્રાહ્મણ, જે બ્રહ્મને ઓળખાવે એ બ્રાહ્મણ, વક્તા વૈષ્ણવ હોય, એને એની કોઈ એનામાં વિશાળતા હોવી જોઈએ, બધા તરફ સમાન પ્રેમ હોય, વૈષ્ણવ હોય વૈષ્ણવ વૈષ્ણવો વિપ્રો દૃષ્ટાંત કુશલો વૈષ્ણવ હોવો જોઈએ, પછી બ્રહ્મ સંબંધમાં એમ વૈષ્ણવ ત્યાં હોય તો પૂછે બ્રહ્મ સંબંધ છે તો કથામાં નિમંત્રણ કરે, જો કંઠી ન હોય તો. એટલે મેં અહીં પેલા પૂછ્યું, તું મુહૂર્ત જયારે આપતો હતો ને ત્યારે મેં કીધું તમે ભાઈ વૈષ્ણવ છો, તો એ પ્રમાણે, કારણ કે આમાં લોકોને એવું થઈ ગયું છે ને આમાં કે અગિયારસ જોઈએ જ, ઠીક છે સારું છે, પણ આમાં એવું લખ્યું નથી ભાગવતમાં કે અગિયારસ લેવી, લખ્યું છે એવું કે સત્યનારાયણની કથામાં પણ લોકોને બસ એવું થઈ ગયું કે પૂનમ જ લેવી જોઈએ, અગિયારસ ને જી થાય બાકી કથા ન થાય. ભગવાને ચોખ્ખું કહ્યું કે કોઈ પણ દિવસે શ્રદ્ધાથી કથા કરવી. સત્યનારાયણની કથા તમે સાંભળી છે અને કાં તો બરાબર તમે સાંભળી નથી, બાકી બોયલા જ હોય. કોઈ પણ દિવસે તમે કથા કરો પણ શ્રદ્ધાથી કરજો. એવું નથી લખ્યું કે અગિયારસ ને દિવસે જ કરવી, પૂનમ ના દિવસે જ કરવી. એમ ભાગવતમાં પણ એવું નથી લખ્યું કે અગિયારસ આવવી જ જોઈએ. હવે એમાં ચૈત્ર મહિનો એટલે સૌથી વધારે ચૈત્ર ભાદરવ કાર્તકમાં એમાં વક્તા મળવા પણ મુશ્કેલ હોય. હવે બધા અગિયારસ નો મોહ રાખે તો ક્યાંથી કથા થાય, અને અમે મહિનામાં ત્રણ કથા થાય વધીને, તો કથામાં એવું નથી અગિયારસ ન આવ્યું. અને અગિયારસ નું એક પણ શંકા હતી કે ભાઈ અગિયારસ ની કથા વિરામ લે, એમાં શું વાંધો, થઈ શકે. હા, અમાસ નો મુક હોય છે લોકો નહીં, એને એને ઘણી વાર એવા બધું કઈ અનુભવ થયો હોય એટલે વિરામ તો ગમે ત્યારે થઈ જાય, પ્રારંભ કરવો ને એ જ મહત્વની વસ્તુ.
પ્રારંભ કરવો એ જ મહત્વની વસ્તુ છે. વિરામ તો કાંઈ પણ ગમે ત્યારે થઈ જાય સાહેબ. એટલે મુહૂર્ત આપણા આપણે જે લીધું છે બહુ સમજીને લીધું છે મેં, કારણ કે આ વખતે બુધ આઠમ છે. એટલે મેં કીધું કે ભાઈ તમે પહેલાં તો મેં પૂછ્યું મેં, તમે વૈષ્ણવ હોય તો એ પ્રમાણે અગિયારસ વચ્ચે લઈને આપું. અને અગિયારસ એટલા માટે હોય કે આપણે ત્યાં બધા ઉપવાસ કરે, બારસના પારણા કરે, અને બારસના પારણા કરે વૈષ્ણવ તો એ બધું પુણ્ય છે ભેગું થાય, અને પુણ્ય છે આપણે પિત્રોને અર્પણ કરીએ. મૂળ હેતુ તો આ હોય, પછી મારી સમજ પ્રમાણે પછી જે હોય તે આપણે. પણ જરૂરી નહીં કદાચ ક્યારેક મુહૂર્ત લીધું હોય ને એકાદશી ન આવી હોય તો એવું કંઈ બહુ પહેલું નહીં રાખવું. અને આપણે જે મુહૂર્ત લીધું છે એને આપણે બુધાષ્ટમી છે ખાસ રાખી, કે તે દિવસે જ આપણે કૃષ્ણ જન્મ કરીએ. જેમ અંજવાળી નોમ અને મંગળવાર એ રામનોમ કહેવાય, એમ બુધવાર અને અષ્ટમી કૃષ્ણ પક્ષની પાછલા પખવાડિયાની વધ પક્ષની એ આઠમ, અંધારી આઠમ હોય ને બુધવાર હોય તો એ કૃષ્ણ અષ્ટમી કે. એટલે આ વખતે બરાબર આમ સંયોગ થયો છે સાહેબ. અને આપણો જે દિવસે કથા વિરામ છે એકાદશી, તે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય દિન છે, એ પણ અતિ શુભ દિન. પણ મૂળ આપણું આ અષ્ટમીને લઈને આપણે આ મુહૂર્ત આપ્યું છે. મુહૂર્ત તો આપણે તો હવે આપણે બહુ પણ શ્રદ્ધાથી હું તો આપી દઉં છું, બાકી તો એ તો તમને લોકોને ખબર ન હોય. હું બાકી તો આપણા સત્તાધારના બાપા આપા ગીગાને ભાઈ, પછી એ પહેલાં હમણાં છેલ્લે મહંત હતા એની પહેલાંના બાપુ એકવાર પૂછ્યું જીવરાજ બાપુને, અને બધા આવી આવીને કે બાપુ અમને આવું આપો, અમને આવું કરે, અમને સારું થઈ જાય, અમારું આ ઓલું છે આ ઓલું છે. એટલે બાપુને કોઈ પૂછ્યું એકવાર બાપુએ કે તમે અંદર જઈને શું કરો, એ કે અંદર જઈને બીજું કાંઈ નહીં, બાયણા બંધ કરી અને આંખ વીંચી બેસી અને હું તો પ્રાર્થના કરું મારા ઈષ્ટને કે હે નાથ આ તારા ભરોસે, તારા ભરોસે મેં આને કીધું છે કે તારું હારું થઈ જાય, તારી ભેં હારી થઈ જાય, તારી ગાય હારી થઈ જાય, તારો છોકરો હારો થઈ જાય, તારો ધંધો હારો થઈ જાય, તારા ભરોસે મેં એને કીધું છે જોજે હવે મારી લાજ ન જાય, તારા ભરોસે કીધું છે. હવે બાકી બોલે બીજું હું કાંઈ નથી કરતો, આ દરવાજા બંધ કરી અને મારા ઠાકરને વિનંતી કરું છું. આ મહાપુરુષોનું મોરારી બાપુ અને જીવરાજ બાપુ આ બે ની વચ્ચેની વાત આ એકવાર સાંભળેલી મેં. એટલે હું તમને મુહૂર્ત આપું છું ને આ તો ભગવાનની દયા છે કે એની ભરોસે તમને આપું છું. અને મુહૂર્ત કોઈ ફગતા નથી હજી સુધીને, આ 83મી કથા છે પણ હજી સુધી મારા ગુરુદેવની કૃપા અને ઈષ્ટદેવની કૃપાથી એકેય મુહૂર્ત હજી સુધી કથા બંધ રાખવી પડે એવું નથી થયું. નિજ સમયે અને હું એક વસ્તુ જે મુહૂર્ત નક્કી કર્યું એમાં જ પછી એમાં ઘડીએ ઘડી ફેરફાર ન કરે. મારા દીકરીને લગ્ન હતા તો મેં કીધું હવે મુહૂર્ત તો એક નક્કી થઈ ગયું, પછી હવે એમાં કઈ ફેરફાર ન થાય. આપણે તો હું પણ એના ભરોસે કરીએ સાહેબ, અને આ બધું થઈ જાય છે. બાકી આપણે તો કઈ નહીં જ્યોતિષના જ્ઞાતા, અમુક વસ્તુઓ લઈને આવી, બાકી ભરોસો એ જ મોટું છે. ભજન ભરોસો એ ભજન છે. આપણા મહાપુરુષો કે ભરોસો રાખવો એ ભજન થઈ ગયું તમારું. એથી એકાદશી કદાચ કોઈ ના આવે. મારું બહેનું તું તાલાડા પાસે આપણે કયું ગામ ધાવાના કથાકાર, હવે ત્યાંની એક જે પાર્ટી હતી યજમાન પરિવાર ત્યાં ગયા, હવે એકાદશી નહોતું. હવે અહીંયા કોઈ આવી જ કીધું કે એકાદશી તો લેવી જ જોઈએ, હવે બાપજીની પાસે મુહૂર્ત ન મળે એટલે શું કરવું. એટલે મેં જેમણે કથા કરી હતી એમના કંઈ સગામાં થયા, મને ફોન કર્યો, મને કે આ રીતનું થયું છે શાસ્ત્રીજી, અને કથા કરવી છે એકાદશી જોઈએ. હું જો હમણાં એમ કહું કે હા એકાદશી જોઈએ તો એ કથા મારા પાસે આવે, એ કથા મારે કરવાની છે, અને મારે પ્લસ બીજા પખવાડિયામાં તો આમી પાછી તાલાડામાં કથા કરવાની હતી. પણ મેં મારો સ્વાર્થ ન જોયો,
મેને કીધું તમે જો મને પૂછતા હો મારા ઉપર જો તમને વિશ્વાસ શ્રદ્ધા હોય તો હું એટલું જ કહું કે ભાગવતમાં ક્યાંય એવું લખ્યું નથી એકાદશી લેવી જોઈએ. હવે તમારી ઈચ્છાની વાત, પેલાને ખબર પડી ને કે એકાદશી નથી, મુહૂર્ત આવી. આ હકીકત છે કેતા હતા કે એની નિંદર ઉડી ગઈ હતી અમુક ને બધું. આ આ કથાઓ હોય ને એમાં જ એનો જીવન નિર્વાહ થતો હોય સાહેબ, તમને ખબર ન હોય બાકી. પણ બ્રાહ્મણ છે ને, કોઈ દિવસ કહું ને આમ લાંબો હાથ ન કરે, અયાચક બ્રાહ્મણ છે. અમે સુદામાના વંશ, અમારો સુદામાએ દ્વારિકાનાથની પાસે આમ રોતું કર્યું. એ દ્વારિકાનાથને આશીર્વાદ આપ્યા હતા. દ્વારિકાનાથને જે આશીર્વાદ આપે એ બ્રાહ્મણ કેવો હશે? જેનો પગમાં દ્વારિકાનાથ પડે એ કેવો બ્રાહ્મણ હશે? અને અમે એના કુળના, અને અમે આમ કરીએ તો તો આને લાજવું પડે. અમે માગીએ અને અને બીજાની પાસે એમાં તારી તને છોડીને બીજા, તો તો એને એમ થાય કે ધૂળ પડી તારા બ્રહ્મપણાની, એની નિંદર ઉડી ગઈ સાહેબ બધું. અને મારી કથા બીજા પખવાડિયામાં થઈ, એમના બા આવ્યા. આ બહુ સત્ય હકીકત. અને મને જ્યારે હું નીચે ઉતરો ને મળ્યા ત્યારે કીધું કે મને તમારો સિદ્ધાંત બહુ ગમ્યો, આ સિદ્ધાંત તમારો બહુ ગમ્યો. બાકી તો આ કથા છે એ એમની પાસે જ જવાની હતી. મેં કીધું તમારા આશીર્વાદ છે ને બસ એ જ મારા માટે સંપત્તિ છે. હું એક કથા કહી હજી કહું છું કે આ હું વેચતો નથી મારા ગ્રંથને, ગ્રંથને અને તમે આપો એ હું સાહેબ હું આપવાના, કેટલા આપવાના. હા જરૂર, જે મળ્યું છે ગુરુ પ્રસાદી તમને વહેંચવા આવ્યો છું, બધાને પ્રસાદી દેવા આવ્યો છું. એટલે એકાદશી ક્યાંય છે નહીં, જે પણ મુહૂર્ત આવ્યું એમાં કોઈ, અને બાકી તો ઘણી એકાદશી આવી તોય ક્યાંય હુઈજું છે ક્યારે, ઘણી પૂનમ, લોકો પૂનમ ભરવાનું આજકાલ બહુ વહેલું છે. એક જાય એટલે પૂનમ ભરવા જાય, એ પૂનમ નથી ભરવા જાવી. આપણા કોઈ સાહિત્યકાર તો કે તું પેલા બિલ ભરને કોકના, આ ટિકિટ ના છે એટલે એના કરતા થોડા થોડા ઓછા થાય કોકના, તું આ ભાઈ ને પૂનમ ભરવા. હું પણ પાછા પોરહિલા તો વાતું તેવી, અમે દર પૂનમ જાય શ્રીનાથજી તો, પણ તારા ઘરમાં શ્રીનાથજી બેઠા છે એને પગે લાગી લેને, અને જે પૈસા વૈધા છે એમાં છોકરાને ભણાવવાના કઈ ઓલા ચોપડા નથી, પેન્સિલ નથી એને આઈ ને, હમણાં ઓલું ગાડી નથી નીકળું મારા વીરા તને ચાર ચાર બંગડી વાળી ગોડી લઈ દઉં. અવારનવાર બેન આવીને કહે અરે વીરા મારા તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. ભાઈને એક દી ખીજ ચડી ને કે ચાર બંગડી વાળી ગાડી નથી લઈ દેવી, એ ગાડી રહેવા દે, આ છાપરું હરખું કરાવી દે. અને ગાંડા થાય લોકો આ ગીત સાંભળે. ગાડી લઈ દઉં તને, ગાડી લઈ દઉં એ મારા હોશી લાવી રાતને, લાડી લઈ, એ લાડી નથી આવી ત્યાં સુધી વાંધો નથી, બાકી જેવી લાડી આવી એટલે ઓલું લાડી ને ગાડી આ બધા હરખા હાલે તો વાંધો નહીં, ગાડી હજી હરખી થઈ જાય, ચાર બંગડી વાળી ના હજી સ્પેર પાર્ટ મળી જાય, પણ આ લાડી ના સ્પેર પાર્ટ એક વાર બગડી તો પછી લાડી બગડે તો પછી હરખી ન થાય, ટીવી હરખા થઈ જાય, બાકી બીવી બગડે પછી હરખી થાય સાહેબ. શુભ મુહૂર્ત બહુ પૂનમ મૂળ, હમણાં મેં વાંચ્યું કે પૂનમ એટલે તે દિવસે ચંદ્રમા પૃથ્વીથી નજીક હોય, મનનો કારક ચંદ્રમા છે, અને એથી તે દિવસે જે કઈ ભજન કરીએ ને એનું અનેક ગણું પુણ્ય મળે, જે કઈ સત્કાર્ય કરીએ પછી. કોઈ પણ મૂળ હેતુ આ છે પૂનમનો, કે તે દિવસે આપણે વધારે ભજન કરવું જોઈએ, બાકી વાદે વાદે બધું ન કરાય. આપણું જે પણ આપણે ગામમાં એક કઈ મંદિર હોય ને ત્યાં પૂનમ ભરી લઈ લે તો હાલે. શુભ મુહૂર્ત વક્તા વૈષ્ણવ હોય, વિરક્ત હોય,
दृष्टांत कुशल होय, दृष्टांत कुशल तो होय पण पछी दृष्टांत एवा होय बंद बेसता होय कथाने अनुरूप, बाकी खोटा दृष्टांत मां ज बधु पूरु थई जाय ए पण न होय। वक्त धीर होय, चंचलता न होवी जोईए एनामां, આ પૂરું કર્યું આ આવ્યું ને આ પ્રસંગ આમ ત્યાં વહી ગયો, ધીરતા હોવી જોઈએ વક્તા, અને સૌથી વધારે મહત્વનું વક્તા નિસ્પૃહી હોવું જોઈએ, એને કોઈ સ્પૃહા ન હોય કે મને આટલું જ પ્રાપ્તિ થાય, મને આટલું જ મળે, આટલું જ, આવી કોઈ સ્પૃહા ન હોય, આવા વક્તાની વર્ણી કરી। વક્ત્રાક્ષરમ કર્તવ્યમ દિનાહ ધર્માગવ્રતાપ્તયે, કથા જ્યારે પ્રારંભ ક્યારે કરે ત્યારે વક્તા અને શ્રોતાએ બંને કહ્યું, યજમાને અને વક્તાએ પણ ક્ષોર કર્મ ન કરું, કાલે મેં કહ્યું હતું 8 દિવસ સુધી દાઢી હવે દાઢી બાળ નહીં કરાવવાના, એમ શ્રોતા જ ખાલી નહીં વક્તાએ પણ નહીં કરાવવું જોઈએ, થોડા નિયમો ધારણ કરવાના। સૂર્યોદય થાય પેલા ઉઠી જવું જોઈએ, શ્રોતા ને વક્તા, વક્તા ને શ્રોતા, અહીં તો તમે બધા જાગી જ જાઓ છો, અમે દરરોજ જાગવા વાળો વેલો વર્ગ છે, બાકી શહેરોમાં તો તમે આજ 8-8 વાગે, એમાં ભાઈઓ તો ઠીક છે પણ બહેનો 8-8, 8-8 વાગે ઉઠે, અને ઉઠે ત્યાં સુધી વાંધો નહીં, પણ બાયણે ઓટલા ઉપર બેહીને પાછા બ્રશ કરે, ભાઈ ભૂંડા ન લાગે, 8:30 વાગે આમ એ નીકળે દેવી, રૂમઝૂમ રૂમઝૂમ કરતા ઓટા ઉપર આવે અને પછી એ આમ બ્રશ કરે, કેવા લાગે, અહીં તો તમારે બધા વહેલા ઉઠી જાય, ગામડાઓમાં જે સારું છે, બાકી આપણે ખબર સિટીઓમાં, ના હવે 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 એમાં એ શું કરે, બધા આપણું બધું મોડું જ થઈ ગયું, મોડા આવે મોડા જાય, મોડા હુવે ધંધા મોડા કરીને પાછા એના ખાતા, એને પાછા તો પતિવ્રતા હોય ને, અમે ખાઈએ નહીં ત્યાં હું તમારે ખાવું નહીં, હવે 12 વાગે આવે ધંધા કરીને, ધંધો કર્યો તો વાંધો નહીં, ગોરખ ધંધા કર્યો તો કોને ખબર એ ક્યાં ધંધા કરીને આવે, શું ખબર, હેલો કોલ કર્યો, ક્યાં છો, મંદિરમાં, અચ્છા મંદિરમાં છો, ઘંટ વગાડો જોઈ, પેલા એ ઘંટ વગાડ્યો તો કઈ ઓરિજિનલ જ છે કે પછી અંદર સેવ કરેલો છે, હવે પાકા થઈ ગયા ને બધું, બધું બધું આમાં હવે ઇન્ટરનેટમાં બધું મળી જાય છે, પણ આ દેશની લક્ષ્મી છે ને એ વેલી જાગવી જોઈએ, આજે આજે મોટા વાંધા જ આ પડે છે, છોકરીઓ પરણીને જાય ને સાસુઆરે વાંધો પડે તો આ જ પડે, હા હું વેલી ઉઠવાની ટેવ હોય અને આ બાઈ આવ્યા હોય એને વા કોઈ દિવસ 8:30 વાગ્યા પેલા કોઈ દી જાગી ન હોય, હવે અહીંયા જાગવાના પછી દાખલા પડે, અહીંથી શરૂઆત થાય, ઇતિ ગણેશાય નમઃ, પેલો જ આ થાય, સાસુ માં વેલા ઉઠી ગયા હોય એ બધું કરીને, બહુ મારા બહુ બેટા એ ને આરામથી, હવે ન હોય ને દાખલો પડે તો તમને લાવ્યા હું કામ, ભાભી જો માની પેલા પછી ઉઠે ને તો નણંદ ને દાખલો પડે, અને એ નણંદ ભાભી બની ગઈ હોય ન્યા હા હું પછી સમજી ગયા ને, કેવા પૂરતું માં નહીં રાખો, જોકે માં કહેતા જ નથી, મોમ મોમ અ મોમ હાય ડેડ ડેડ, એટલે આપણે તો અમે આપણે ડેડ જ કરી નાખ્યા છોકરાઓને દીકરીઓને ડેડ, આપણે તો હવે ખાલી ફરતા હરતા ચાલતા ડેડ
મોમ હાય હાય આમાં આંગળા એવા કરે ને હાય આમથી એમ ખબર હારા ફેરવતા આપણે ફાવીને હાય સારે ગમ થઈ જાય એ હાય હેલો છોડો જય શ્રી કૃષ્ણ બોલો હાય હેલો છોડો અને જય માતાજી બોલો હાય હેલો છોડો જય ખોડિયાર બોલો હાય હેલો છોડો જય સતીમા બોલો હાય 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 કરી હાય હાય જ કરે થાય છોડો સવારના જાગતા વેત તો જય શ્રી કૃષ્ણ જ હોય અને જયારે શયનમાં જાય ત્યારે બધા જય શ્રી કૃષ્ણ આમે છે ને જય શ્રી કૃષ્ણ કરીને જાય ખબર નહીં ક્યારે હોઈ જાય પાછા ઉઠીએ ન ઉઠીએ એના કરતા દરરોજ રાત્રે સૌને જય શ્રી કૃષ્ણ એટલે તો આપણે ગાઈએ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો દરરોજે દરરોજ નું કામ કરી નાખું કઈ બાકી રાખવું જ નહીં અને ઘણી વાર થાય ને આમ ખબર જ ન પડે હવે ઉઠાડવા જાય તો જય શ્રી કૃષ્ણ મૂળ વસ્તુ અહીંથી દેશની લક્ષ્મી વેલી જાગી અને લક્ષ્મી અમે હંમેશા વેલી જાગવી જોઈએ સૂર્યોદય પહેલા જાગી જવું શ્રોતાને વક્તાએ નિત્ય કર્મથી પરવારી લેવું વક્તાને પણ લખ્યું કે જ્યારે કથામાં જાય ત્યારે સંક્ષેપમાં બધું પોતાનો પૂજા વિધિ કરે પછી કઈ યજમાન ત્યાં જઈને પછી કઈ ત્રણ ત્રણ કલાક સુધી યજ્ઞો કર્યા કરે પૂજા બેઠા રહીને માળા કર્યા કરે એ ના પાડી સંક્ષેપમાં બધું અને યજમાને પણ એને પણ એવા કોઈ નિયમ હોય તો દરરોજ નિત્ય બધું વહેલું બધું સંક્ષેપમાં કરી લેવું અને કથામાં આવી એ આપણું ભજન જ છે આપણો નિત્ય કર્મ જ છે કીર્તન કરી જપ યજ્ઞ છે અહીંયા આપણું ભજન જ છે આ બધું કથામાં જે કઈ કરીએ એ બધું એથી સંક્ષેપમાં બધું કરી લેવું ગણપતિની પૂજન કરવી સૌપ્રથમ પ્રાયશ્ચિત કરવું દેહ સ્તુતિ કરવી અને પ્રાયશ્ચિત કર્યા પછી એકવાર જે પ્રાયશ્ચિત કર્યા પછી પાછી એ ભૂલ ન થાય એનું નામ પ્રાયશ્ચિત પછી તો આપણે બધું ભૂલ પાસે કરતા જઈને વળી કે હાલો ને આપણે તો એમાં જ કરી લેવું પ્રાયશ્ચિત કરી લેવું પ્રાયશ્ચિત કરી લેવું એમ નહીં એકવાર પ્રાયશ્ચિત કર્યા પછી પાછી ભૂલ ન થાય દેહ શુદ્ધિ કરવી ગણપતિજીનું પૂજન કરવું કે હે ગણપતિ મહારાજ અમારું સર્વ કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ કરજો કથા વિઘ્ન વિધાતાય ગણનાથમ પ્રપૂજયે પ્રાયશ્ચિત કરી અને સર્વતો ભદ્રમંડલ કરી ભગવાન વિષ્ણુનું સ્થાપન કરું શ્રીહરિનું પૂજન કરવું નિત્ય ષોડશોપચાર પૂજન કરી એને પ્રદક્ષિણા કરવી અને પછી બે હાથ જોડી પ્રાર્થના કરવી સંસાર સાગરે મગ્નમ દીનમ માં કરુણાનિધે કર્મ મોહ ગૃહિતાંગમ મામુદ્ધર ભવાણવા હે નાથ હું આ સંસાર સાગરમાં ભટકી રહ્યો છું હે નાથ હું તમારે શરણે આવ્યો છું મારો ઉદ્ધાર કરજો મારો હાથ જાળજો હો નાથ ત્યાર પછી શ્રીમદ ભાગવતજીનું પૂજન કરવું એને ધૂપ દીપ નૈવેદ્ય કરવા
નમસ્કાર કરી અને ભાગવત એક સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છે આમ માની અને એની પૂજા કરવી, એને પ્રાર્થના કરવી કે હે ભાગવતજી અમારા મનોરથ બધા પરિપૂર્ણ કરજો, હું તો તમારો દાસ છું, તમારે શરણે આવેલો છું, અમારું સર્વ કાર્ય પરિપૂર્ણ કરજો. ત્યાર પછી વક્તાની પૂજા કરવાનું કીધું, એને સુખદેવ સ્વરૂપ માની અને એની પણ પૂજા કરવી. અને પ્રાર્થના કરવી કે અમારું જે અજ્ઞાન છે અજ્ઞાનને તમે દૂર કરો. આમ પ્રાર્થના કરી અને પછી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવું, વ્રતના નિયમો રાખવા, કાં તો ઉપવાસ કરવા, ઉપવાસ ન થઈ શકે તો દૂધથી ન રહી શકે તો ફલાહાર કરીને, ફલાહારથી પણ છતાં પણ તો એક સમય ભોજન લેવું, એક સમય ફલાહાર કરવું, જે રીતે શરીરને અનુરૂપ થાય, અનુકૂળ થાય એવા વ્રતો લેવા. પૃથ્વી પર સુવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પતરાવળીમાં ખાવું, તીખું તમતમતું લસણ ડુંગળી આ 7 દિવસ તો ખાવા જ નહીં, કારણ કે એનો તામસી સ્વભાવ છે એટલે. બાકી લસણ તો આયુર્વેદની દ્રષ્ટિએ ખાવા જ જોઈએ, હા ન ખાવા એવું નમરે એ પણ તામસી સ્વભાવ છે એટલે જેવું હોય ને એવું મન આપણે કહીએ. બહુ કઠોર ભોજન ન કરવું, અપચો થાય ને એવું ન ખાવું, હા ભારે ખોરાક ન ખાવા, કારણ કે પાછું અજીર્ણ થઈ જાય ને અજીર્ણ થઈ જાય તો પછી વ્રતમાં ભંગ થઈ. એથી સાદો ખોરાક આ વ્રત ને ઉપવાસ ને એટલા માટે થઈને કહ્યું છે. ઉપવાસ ને બધું કરવું ને એકટાણા કરવા એટલા માટે કે શરીર, અને અમે વૈજ્ઞાનિક રીતે પણ એ પણ કે એક દિવસ કે 15 દિવસ મહિનામાં એક દિવસ ભૂખ્યું રહેવું. અમારે ત્યાં ડોક્ટર માકડ હતા ને એમ તાવ આવે કે એમ કીધું તાવ આવે છે કે તો એક દિવસ ભૂખ્યો રહે, ગરમ પાણી પી લે, 8 કિલોમીટર હાલતો થઈ જા, શરદી થઈ ગઈ છે 8 કિલોમીટર હાલી જા, કાંઈ દવાની જરૂર નથી, જા જા ભાઈ આમ કરીને કાઢી મૂકે, એક દિવસ આખો નકોયડો કરી નાખવાનો, સારું છે ને અમે શરીર માટે. ઉપવાસ કરો, અપવાસ ન કરો. આપણે અપવાસ કહીએ, આપણે કે અમારે તો આજે અપવાસ છે, અપવાસ છે અને સાચું જ બોલતા હોય છે. અપવાસ, અપ એટલે નીચે, નીચે અમારો, અને આપણે અમે જેથી વ્રત હોય ને તેથી જ આપણો અપવાસ હોય, ઉપવાસ ન હોય. તે જ દિવસે આપણે કોઈનું ખરાબ નહીં, કાંઈ ના કંઈ કોઈ કંઈ કોઈ એવા વિચારો આવી જાય. ઉપવાસ હોય ને તે દિવસે તો આપણામાં સારા વિચારો હોવા જોઈએ, એને ઉપવાસ કહેવાય. કોઈનું કલ્યાણકારી આપણને ભાવના થાય અને ઉપવાસ કહેવાય. અને ન થાય ને એ જ્યાં સુધી થાય ને ત્યાં સુધી ઉપવાસ કરવા. હા શરીર છે જ્યાં સુધી હાલે તો કરી લેવું, બાકી પછી બહુ કાંઈ બહુ આમ દોડ ન રાખવા કે ના ના બા ગણાને તો હાવ આમ નહીં કરવાય. સારું છે કરો તો બહુ સારું છે, બાકી આ લોકો છે ને આપણને આમને ભૂખ્યા ને ભૂખ્યા તોડાવવા માગે. બાપા નથી ખાવું સારું, ન એને ખાવાનું હોય તો વળી પાછું રાંધવાની ઉપાધિ, હવે એને રાંધવાનું નથી એટલે એને તો કંઈ ખાવાનું નથી, હાલો આજે જઈએ ખાઈ ભજીયા ને કરે કજિયા. નિયમો શરીર માટે થઈને આપણા ઋષિએ, પણ જે રીતે અનુકૂળતા આવે શરીર આપણું સ્વસ્થ રહે, નિયમબદ્ધ આપણે કથા સાંભળી શકીએ એવા બધા નિયમો થોડા રાખવા, અને નિયમ વગરનું હા એમને જીવન પણ નકામું. મગજ ઉપર એને શાંત રાખવું, ક્રોધ ન કરવો, આમાં લખ્યું 7 દિવસ બરફ મૂકી દેવું, એ મોટા ફ્રીજ લાવીને અંદર ઘરે જવું,
અત્યારે તો આમે મજા આવે. હા, આવું કાર્ય જે આગેવાન હોય ને બધા, એને બધા બધા આમ કેટલી કેટલી જાતના આવતા હોય, એ આમ કરવું જોઈએ. આમ સૂચન દેવાવાળા સૂચના તો દઈ દે, પણ ઘરે આવે ત્યારે કેવું કરે ખબર પડે. અમુક હજુરિયા જ એને એને સૂચના દેવામાં તો એને કાંઈ નહીં, હાવ મફતમાં છે ને. તારે ઘરે તું કેટલી સૂચનાનું પાલન કરે એ આવીએ તે ખબર પડે પ્રસંગ તારે. તમારે તો આમ કરવું જોઈએ, પણ તમે કરો ને, તમે ભેગા જ છો, કરો લો હાલ્યો. તો પાછું એમ આપણે એમ આમ કરવું જોઈએ એમનો કે, તમારે આમ કરવું જોઈએ. આપણો ને આપણો હોય ને પાછું કે તમારે તો આમ કરવું જોઈએ. આમ કરવું જોઈએ તો તું મને કરવા, મહેમાનને આવા રાખવા જોઈએ ને, એને આવું કરવું જોઈએ ને, એને આમ કરવું જોઈએ. આપણું હોય ને ત્યાં બધા ઝૂકી જાય, સૂચના ન થાય, પોતે જ લાગી જાય. અમુકનો સ્વભાવ જ હોય, એ કોઈને કહે જ નહીં, પોતે પોતાના જીવનથી બતાવે કે શું કરવું. અમુક વડીલો આપણા હોય તો એ કોઈ દિવસ એમ ન કે તમે આ કરો, એ કરવા માંડે, એ કરવા માંડે. આપણે છોકરાઓને શરમ થાય કે બાપુજી કરે છે, કાકા કરે છે, આતા કરે છે, તો આપણે કરવું જોઈએ. પોતાના જીવનથી શરૂઆત કરી, કોઈ દિવસ કહે જ નહીં કે તમે આ કરો, પણ એના જીવનથી બતાવી દે, એટલે બધા છોકરાઓ પણ બાપ મેળે બધા માંડે કરવા. સપ્તરાત્રિના થોડા અને સપ્તરાત્રિ કીધી, સાત જ રાત્રિ નિયમો રાખવા, એટલે સપ્તરાત્રિ બનાવી છે. સાત દિવસનો ક્રમ બનાવ્યો છે, પંદર દિવસનો, મહિના મહિના દિવસનું નથી કીધું ભાગવત સપ્તાહ. કારણ કે સાત દિવસ, અમુક દિવસ આપણે વ્રત ધારણ કરી શકીએ, બાકી આખા આખા વરહ વરહના નિયમો લીધા લેવાનું કહેતો. સાત દિવસની જ કથા કહી છે, અને સાત દિવસ તો આપણે નિયમ લઈ શકીએ ના. સપ્તરાત્રિ, ક્રોધ ન કરવો, પણ આમાં એક એ પણ બતાવ્યું છે કે મંડપની જ્યાં કથા થતી હોય ત્યાંની પવિત્રતા રાખવી, કોઈની કુથલી ન કરવી, કોઈની નિંદા ન કરવી. કથા જેટલા દિવસ આપણે વ્રતી છીએ તો એટલા દિવસ કોઈની નિંદા નહીં કરવાની. આ પ્રમાણે નિયમ રાખીને કથાનું શ્રવણ કરવું, એક આસને બેસવું. એક આસનના ઘણા અર્થ થાય, એક જ પલોઠી વાળીને બેસવું એને પણ આસન કહેવાય, એક જ જગ્યાએ બેસવું એ પણ એક એક આસન કહેવાય. અને થોડીક જો આપણે તપ કરશું ને તો ધીરે ધીરે, જો દરરોજની આપણે પ્રેક્ટિસ જેને કહીએ આપણે, હાવ સીધી સરળ ભાષામાં, તો પછી કઈ આપણે ચાર કલાક કેમ બેઠા કે ખબર જ ન પડે. પણ આજ મોટા મોટું વસ્તુ એ જ છે કે હો ને હાંધા દુખે, હાહુમાં કે પેલા તો બહુ કે મારા પગ દુખે છે, મોમ ગોઠણ. હવે આમાં હાવ કે હવે આમાં શું કેવું મારે. એક પલાઠી વાળીને એક આસન ગુહાયા, એક સ્થળે મંત્રનો જપ કરવો, કથા શ્રવણ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો જપ કરવો. બધી વ્યવસ્થા વેચી દેવી, આપણું આપણી ઉપર બધું ભારણ લઈને ન ફરવું. કથા એ જે કરતા હોય ને પરિવાર, એમાં એ તો સાંભળી જ ન હતી, એ બધી વ્યવસ્થામાં જ રહી, કરી બી કથા લાભ બીજા જ લઈ જાય. આપણે આવું કોઈ સત્કાર્ય કરીએ છીએ, નિયમ લઈને બેઠા, એના ભરોસે બેઠા હોય તો પછી ત્રણ કલાક ચાર કલાક. અને એને સાથે એક એ પણ લખ્યું છે કે કથા ક્યારે પ્રારંભ કરવી, સૂર્યોદયથી લઈ અને સૂર્ય અસ્ત સુધી કથા કરવી. હવે જેવો જેવો સમય, ઉનાળો છે તો સવારના 6:30 વાગ્યામાં, હવે તો જેમ જેમ આગળ થશે 6 વાગ્યામાં સૂર્યોદય થશે, તો સૂર્યોદયથી લઈ અને સૂર્ય અસ્ત સુધી 7:30, પછી તો 7:45 સુધી થશે. કેટલી કલાક થઈ? આટલી કથા, આટલી કલાક કથા કરવી જોઈએ અને કથા શ્રવણ કરવી જોઈએ. ક્યાંય થાય છે આવું? 10 કલાક, 11 કલાક, વચમાં 2 ઘડી વિશ્રામ રાખવો, એવું કહ્યું, વિરામ કરવો. અને એ પછી એમાં પણ હરિનામનું કીર્તન કરવું,
દરરોજ જ્યાં કથા થાય, સાયંકાળે કથા પૂરી થાય પછી સત્યનારાયણની કથામાં પણ કહ્યું કે કથા પૂરી થાય પછી ભગવાનની પાસે કીર્તન કરવું, નૃત્ય કરવું. અહીં તો હા, અહીં તો ખબર નહીં, બાકી નહીં તો જ્યાં ડાકલા વાગે એટલે ભૂવા એમ, જ્યાં જ્યાં સંગીત હોય એટલે એમ, અને ખાસ કરી બહેનોને વધારે હોય રાસનું બધું. એટલે તમને આવું કંઈ પૈનમાં આવતું હોય તમતર ઊભા થઈ જાજો કીર્તનમાં. હા, બધી છૂટ છે, અહીં કોઈ તમને મનાય નહીં કરે. તાલી પાડીને ભગવાને તો આપણે ત્યાં એવું છે મંત્ર, ભગવાન કે જ્યાં મારો ભક્ત કીર્તન કરતો હોય, તો બેઠા બેઠા જો મારો ભક્ત કીર્તન કરે ને તો ભગવાન કે હું ત્યાં ઉભળક બેસીને કરું. સાંભળ્યું, મારો ભક્ત ઉભળક બેસે ભગવાન કે હું થોડો બેઠો ન કહેવાય, ઉભો ન થાય, આવી દશા મારો. મારો ભક્ત ઉભો થઈને કીર્તન કરે તો ભગવાન કે હું એનાથી ઊંચો રહીને કરું. મારો ભક્ત કૂદકા મારીને જો કીર્તન કરે તો એના કરતા હું વધારે કૂદકા મારીને કીર્તન કરું. ભક્ત કરે એના કરતા ભગવાન વધારે કરે. મારો ભક્ત જ્યાં કીર્તન કરતો હોય અને જ્યાં કીર્તન થતું હોય ત્યાં હું એના હૃદયમાં આવીને નિવાસ કરું. મદ ભક્ત યત્ર ગાયંતિ વસામિ ભગવાનને ગોતવો છે. ભગવાન ક્યાં હશે? અત્યારના કથા ચાલતી હોય ને તો ત્યાં વૈકુંઠમાં જવાની જરૂર નથી. વૈકુંઠ, હું વૈકુંઠમાં નથી. યોગીના હૃદય નથી, યોગીના હૃદયમાં રહેતો. મદ ભક્તા યત્ર ગાયંતિ વસામિ તિષ્ઠના, જ્યાં મારા ભક્તો કીર્તન કરે છે ત્યાં એના હૃદયમાં આવીને હું નિવાસ કરું. વસામિ વસામિ જ્યાં મારા ભક્તો કીર્તન કરે બસ ત્યાં એના હૃદયમાં મારો વાસ છે. અને એથી આપણે જો અહીંયા બેસીને કીર્તન કરશું ભગવાન ઉભળક બેસે, અને આપણે ઊભા થશું ભગવાન નાચવાના છે. ભગવાન ક્યાંય નથી, વૈકુંઠમાં ક્યાંય, અહીંયા જ છે. ના વસામી વૈકુંઠમ ના યોગીના, યોગીના હૃદયમાં નથી રહેતો. ભગવાનને ભક્તો વાળા છે, ભક્તના હૃદયમાં હું રહું. ભગવાનના નામનું કીર્તન કરવું, જે આચાર્ય, જે શાસ્ત્રી, જે કથાકાર જે વર્ણન કર્યું એની અરે બીજા દેવોનું, પાંચ બ્રાહ્મણોનું કોઈ એકી સંખ્યામાં એની સાથે વર્ણન કર્યું. કારણ કે આ તો શરીર છે ભાઈ, વક્તા વાંધા પડે તો પછી બીજા પણ એની સાથે જે વર્ણન કર્યું એ પણ કુશળ હોવા જોઈએ. આ આવા બ્રાહ્મણોનું વર્ણન કરું, પાંચ છે, અગિયાર છે, એકવીસ છે, એ બધાને પણ નિત્ય મિષ્ટ ભોજન કરાવવું. અને લખ્યું છે ભાગવતમાં કે જ્યારે કથા વિરામ લે ત્યારે સોનાના સિંહ બનાવી, સુવર્ણનો સિંહ બનાવી, લલિત અક્ષરે લખેલું શ્રીમદ ભાગવત એના ઉપર પધરાવી અને એનું વક્તાને દાન કરું. સુવર્ણ પવિત્ર છે, એટલા માટે પણ ત્યાં જે દાન દેવાય છે, પૃથ્વીના ગાયોના દીકરીને જયારે આપે એમાં સુવર્ણનું દાન, અને ચોથું પછી દીકરીનું દાન. આ દેશ તો જુઓ સાહેબ, સુવર્ણનું કરે, ગાયોના દાન કરે, પૃથ્વીના કરે, ઈ તો ઠીક, પણ આ દેશમાં દીકરીના દાન કરી દે છે. આ મા બાપની કેટલી વિશાળતા છે. તો લલિત અક્ષરે લખેલું શ્રીમદ ભાગવત સુવર્ણનો સિંહ બનાવીને એના પર ત્યાં સુધી લખ્યું છે કે ગાયો આપી અને એને શણગારીને પાછી
સૌ પરિવાર બ્રાહ્મણો એને પત્ની સહિત એના પરિવાર સહિત બધાને મિષ્ટ ભોજન કરાવી, એને પગથી લઈને માથા સુધીનો શિંગાર કરી, વસ્ત્ર આભૂષણ અલંકારો આપી, એને દક્ષિણા આપી અને એને વિદાય કરવા. એક અધ્યાયમાં વિધિ બતાવ્યો અને કહ્યું કે જે ઘરે નિત્ય શ્રીમદ ભાગવત નો પાઠ થાય છે એ ઘર ઘર નહીં પણ વૈકુંઠ થઈ જાય છે. નિત્ય પાઠ કરો, દરરોજ એક પાઠ ન થાય તો એના અમુક મંત્રો, 10 મંત્રો, 5 મંત્રો, અરે એક અક્ષર પણ જ્યાં શ્રીમદ ભાગવતજીનું જ્યાં વાચન થાય છે ત્યાં ભૂત પ્રેત રહેતા નથી, એ તીર્થમય બની જાય છે. જ્યાં નિત્ય સત્સંગ થાય છે, ભાગવતજીનું વાચન થાય છે ત્યાં. છેલ્લે દશાંશ હોમ કહ્યું છે કે દશાંશ હોમ કરવો, કાં તો 10મા સ્કંદથી અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામથી દશાંશ કરવો. અને જે આ પ્રમાણે નિયમબદ્ધ જે નિયમ સાથે જે કરે છે એને અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને આ ફળ એવું છે, સુખદેવજીએ સુખમાં ને પોપટ, પોપટ જ્યાં ચાજ મારે ફળ મીઠું જ હોય એમ સુખરૂપી પોપટે ખાધેલું એવું આ ફળ છે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. અને આ ફળ એવું છે કે આમાં કાંઈ નાખી દેવા જેવું નથી, બધું જ ખાઈ જવાનું. હવે તો મોટા થઈ ગયા ને હવે તો કેરીઓ વધારે, હવે પૈસા એટલા થઈ ગયા ને એટલે પેટીઓ વધારે લાવે, નહીતર તો પેલા કેરીઓ આવતી તો આમ કેટલું ગોઠલું તો ખાઈ જાય પણ કેરી છાલે ખાઈ જતા. કાંઈ પણ કોઈ વસ્તુ નાખી દે જવા જેવું. અને ગોઠલું તમે કેરી ગોઠલું જો પાછું એને હુકવી દે, હુકવી દે ને પાછા એને ભાંગી ભાંગીને એમાંથી પાછો મુખવાસ કરી નાખે. ગોઠલીનો મુખવાસ કરો છો કે નહીં? કાંઈ આમાં છોડવા જેવું નથી એવું આ ફળ છે શ્રીમદ ભાગવત. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખા ધૃત દવસૈ પીબત ભાગવતમ રસમ છે કે આમાં કઈ છોડવા જેવું નથી, બધું પી જાવ એવું આ ફળ સુખદેવજીએ ખાધું. અને પછી એમણે પરીક્ષિતને કહી, આવી 6 અધ્યાયની મહાત્મ્યની કથા છે, ભગવાનના ચરણમાં સમર્પિત કરી પદ્મપુરાણ અંતર્ગત મહાત્મ્યની કથા છે. અને જ્યાં સુધી મહાત્મ્ય ન સમજીએ ત્યાં સુધી સ્વરૂપ ન સમજાય, એટલા માટે પ્રથમ મહાત્મ્ય કહ્યું છે. કોઈ વ્યક્તિની ઓળખાણ ન મળે ત્યાં સુધી આપણે કેમ એના તરફ ભાવ થાય? મહાત્મ્ય એટલે એ વ્યક્તિને ઓળખવી. શ્રીમદ ભાગવત એટલે પોતે એમાં નથી પણ પદ્મ પુરાણ અંતર્ગત આ મહાત્મ્ય કથા છે એ ભગવાનના ચરણમાં સમર્પિત કરી અને પ્રથમ સ્કંદનો પ્રારંભ કરે. પ્રથમ સ્કંદની શરૂઆતમાં વ્યાસજીએ ભગવાનને પ્રણામ કર્યા છે. છે ભાગવત કથા પણ છતાં એમ ન કીધું કૃષ્ણને પગે લાગું છું, આમાં રામચરિત્ર આવે તો એમ ન કીધું કે રામને પગે લાગું, વામન ચરિત્ર આવે છે, ઋષિ ચરિત્ર આવે છે,
પણ કોઈ દેવું કારણ કે વ્યાસજીને ખબર હતી કે આજથી અમુક વર્ષો પછી વૈષ્ણવ જો હું એમ કહી કે કૃષ્ણને પગે લાગુ છું, પ્રણામ કરું છું, તો કૃષ્ણને માનવાળા કે આ ગ્રંથ ઉપર અમારો અધિકાર, હું રામ નામ રામને પ્રણામ કરીને કહીને આમ કરીને કરું, તો વળી લોકો કહેશે કે આ રામ પ્રેમ રામના ભક્તો કહે અમારો અધિકાર, અને આમ નામ ઝઘડા ચાલુ થઈ જશે. સત્યમ સ્વરૂપ જે પરમાત્મા છે એ પરમાત્માને હું પ્રણામ કરું છું. સત્ય સ્વરૂપ એ કેવલ પરમાત્મા છે. અંધારું હોય અને અંધારામાં દોરડું પડ્યું હોય તો એમ લાગે કે સર્પ છે, પણ જ્યારે ઉજાસ થાય ત્યારે ખબર પડે કે ઓહો આ તો ખોટું હતું, હું સર્પ નહોતો, આ તો દોરડું હતું. એમ સત્ય જ્યારે ભાસે છે, સત્ય સ્વરૂપ એ કેવલ પરમાત્મા છે, એ પરમાત્માને પ્રણામ કરી અને ત્યાર પછી તો એકવાર નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓનું બ્રહ્મસત્ર ભરાણું છે. સુતજી ત્યાં પધાર્યા છે, સુતજીએ પધારી ત્યાં જ્યારે પધાર્યા ત્યારે શૌનક થોડા પ્રશ્નો કર્યા છે કે જીવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય એ કહો મારા. હા હું તમને પહેલા કહી દઉં કે કલયુગના લોકો શક્તિહીન હશે. તમે એમ કહેશો કે કૃષ્ણની પ્રાપ્તિ કરવી તો યજ્ઞ કરો, 5 કલાક ધ્યાનમાં બેસો, આટલી માળાઓ કરો, તો કલયુગના લોકો છે ના નહીં કરી શકે મહારાજ. કોઈ સરળ અને સુલભ સાધન હોય એવું બતાવો. નારદજી જ્યારે ભગવાનની પાસે ગયા સત્યનારાયણની કથામાં તો ત્યારે બધું કહ્યું, પછી કીધું કે આ કોણે કરેલું, એનું ફળ શું, કારણ કે કલયુગના લોકો પેલા ફળ પૂછે, આનું ફળ શું. ના તો આપણો બધો ગાડરિયો પ્રવાહ છે, ફલાણા ફલાણા જગ્યાએ ફલાણું છે અને બહુ સારું થઈ જાય એટલે જાય ને, પછી એ સબ 5 દિન કા 15 દિન કા ખેલ હૈ. પણ એનું ફળ શું, આપણે ફળની પહેલા આશા રાખીએ, અર્પણ કર્યા પહેલા. મહારાજ એવું કોઈ બતાવજો સાધન જે સરળ હોય, કારણ કે કલયુગના લોકો બહુ, હવે તમે એમ કહેશો કે ધ્યાનમાં બેસે, કલયુગના લોકો ધ્યાન નહીં કરી શકે, 5-5 કલાક, 6-6 કલાક, 10-10 કલાક, 12-12 કલાક બેસી નહીં શકે ધ્યાન. અને અમે મહાપુરુષો કહે કે ધ્યાન કરવા કરતાં ધ્યાન રાખવાની બહુ જરૂર, અત્યારના સમયે ધ્યાન રાખીએ બસ, ધ્યાન કરવા કરતાંય જોજો ખાડા ન આવે, ચારે બાજુ ખાડા છે, શિકારી હોય શિકારી ખાડો કરે અને પછી અંદર જાળવાઓ નાખે ને બધું ઉપરથી આમ પાથરી દે જાળી, અને પછી આમ કંઈ શિકાર રાખે, પછી હાથી હોય કે જે કંઈ એને એમ લાગે કે અહીંયા તો શિકાર કરવાનો, એ આવે આવે ને ખાડામાં પડી જાય, ખાડામાં પડી જાય એટલે શિકારીનો શિકાર થઈ જાય. એમ અહીંયા ચારે બાજુ ખાડાઓ કરેલા છે, માથે એવું પાયથરું કે આપણે એમ કે ધરતી છે સમથળ છે, હકીકતે એવું નથી, એ આપણને અંદર ઉતારવા માટેના જ ખાડા છે. અહીંયા ધ્યાન રાખજો ધ્યાન કરવા કરતા, અને અત્યારના આ સમયમાં અને બહુ વધારે હોય ને એને વધારે કરવાની ઈચ્છા બહુ હોય. હા 10 લાખ ક્યાંકથી મળી ગયા તો પછી લોટરી લાગી ગઈ કે પછી રમવા ગયા હોય ને ત્યાં લાગી ગયા, પછી બેહી ન જાય, પછી એમ થાય 10 લાખ આવ્યા છે તો 20 લાખે આવશે, પછી 20 તો ન આવે, 10 માંથી બધું વહી જાય, કવર કરવા જાય કવર. ધ્યાન કરવાની જરૂર નહીં, ધ્યાન રાખવાની જરૂર છે. અહીંયા ક્યાંય ભરમાશો નહીં, પ્રણામ કરવા જેવો એક કૃષ્ણ જ છે, બાકી અહીંયા ક્યાંય ક્યાંય જોજો પડશો. એવું સાધન બતાવો સરળ સાધન હોય,
યજ્ઞ નહીં થઈ શકે, કારણ કે એટલી સંપત્તિ દ્રવ્ય છે જે યજ્ઞ કરી શકાય. કલિયુગના લોકો મંદ બુદ્ધિ વાળા હોય, ભોગી છે. એવું કોઈ સરળ સાધન બતાવો, ભગવાનની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો કે જે સાંભળવાથી અમને કદી તૃપ્તિ થતી નથી. કલિયુગમાં અધર્મ વધે ત્યારે ધર્મ કોને શરણે જાય છે? પહેલો પ્રશ્ન છે, પ્રથમ સ્કંધ છે એમાં બધા પ્રશ્નો પૂછાણા છે. પ્રથમ સ્કંધ અધિકારીનો છે, અધિકારી શિષ્ય હોય ને અધિકારી ગુરુ હોય, પ્રશ્નો પૂછાણા છે. અધિકાર લીલાનો છે પ્રથમ સ્કંધ. હા મહારાજ, અમને ભગવત કથામાં શ્રદ્ધા છે, તમારા પર અમને પ્રેમ છે, આદર છે, અને અનેક જન્મના જ્યારે પુણ્યનો ઉદય થાય છે ને ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવા મળે છે. એમનો વિનય જોઈ ધન્યવાદ આપ્યો છે, ધન્ય છે, તમને ધન્ય છે, તમારી સરળતાને ધન્ય છે. તમારે જે કરવું જોઈએ તો તમે કરો છો, પણ તમારે કથા સાંભળવી છે ને એટલે તમે આવા પ્રશ્નો કરી રહ્યા છો હો, અને કઈ પૂછ્યા વગર કઈ પ્રાપ્ત ન થાય. પૂછવું જિજ્ઞાસા માટે, પરીક્ષા માટે નહીં. આપણે પરીક્ષાઓ બહુ કરીએ બધા, પરીક્ષા માટે ન હોવી જોઈએ, જિજ્ઞાસા માટે હોવી જોઈએ. તમે શ્રવણ કરો, હું તમને ભગવાનની પ્રેમમય કથા કહું છું. તમે જે પ્રશ્ન કરો એનાથી તમારું તો કલ્યાણ થશે, પણ જે આને શ્રવણ કરશે એનું પણ કલ્યાણ થવાનું છે. મારી વાણીને હું પવિત્ર કરવા માટે થઈને તમને કથા કહું છું. શરૂઆતમાં સુખદેવજીને પ્રણામ કર્યા છે, ભગવાન નારાયણને પ્રણામ કર્યા છે, સરસ્વતીને પ્રણામ કર્યા. સરસ્વતી વાણીની દેવી છે. મારે કથા ગાવી છે, કેવી છે એટલે મારે વાણી પણ જોઈએ. હે માં મને વાણી આપ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. या कुंदेन्दु तुषार हार धवला या सुप्रवस्तावृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्मा च्युत शंकर प्रभुते भेल दैवे सदा वंदिता सामां पातु सरस्वती भगवती निशेष जायापहा. ભગવતી સરસ્વતીની વંદના કરી છે. જેને વાણી જોઈએ એને સરસ્વતીની ઉપાસના કરવી, એમ 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 આ બીજક મંત્ર છે. એમ રેમ ક્લેમ મહા સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી, આ ત્રણેયના બીજક મંત્ર. અને જે મંત્ર હોય એના કરતાં બીજક જે મંત્ર છે એનું ફળ અનેક ગણું મળે છે. આપણે ત્યાં એવું લખ્યું કે કોઈ મંત્રને સિદ્ધ કરવા જેટલા મંત્ર એટલા લાખ જપ કરવા જોઈએ. એમ 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 લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી, રેમ 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 રેમ, આ
અને મહાકાલી ક્લેમ 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 અને સરસ્વતીની વંદના. સરસ્વતી વાણીની દેવી છે. જ્ઞાન હોય વાણી ન હોય તો, વાણી હોય પણ જ્ઞાન ન હોય તો બંનેની જરૂર. સરસ્વતીની વંદના કરી છે. વ્યાસ નારાયણને પ્રણામ કર્યા છે અને સુતજીએ કથાનો પ્રારંભ કર્યો છે, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય એ મનુષ્ય માટે શ્રેષ્ઠ ધર્મ છે. કોઈ પણ પ્રકારની કામના વગર નિરંતર જે ભક્તિ થાય છે, જે કરે છે, એ કૃતકૃત્ય થઈ જાય. નર નારાયણનો જ અંશ છે. જ્યારે નારાયણમાં નર ભરી જાય છે ત્યારે પરમાત્માના 24 અવતારો થયા છે ધર્મને સ્થાપન કરવા માટે થઈને. 24 અવતારો બધું કહ્યું છે પણ પછી આગળ વધે અત્યારે કથાને અહીંયા જ 24 અવતાર જે છે સંક્ષેપમાં કાલ લઈ અને આગળ વધશું. અત્યારના કથાને વિરામ આપું એ પહેલા આવો થોડી વાર હરિનામ કીર્તન કરીએ. કીર્તન વગર મેં કાલે પણ કહ્યું કે કથા અધૂરી રહે છે. શરૂઆતમાં પણ થવું જોઈએ અને પાછળ કથા વિરામ થાય ત્યારે પણ. એથી પ્રેમથી ભાવથી તાલી પાડીને સૌ કીર્તન કરીએ. શ્યામ રાધે રાધે નિકુંજ મેં બિરાજે ઘનશ્યામ 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 રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે ઘનશ્યામ રાધે રાધે નિકુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે
राधे राधे घन श्याम राधे राधे श्याम राधे 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 घन श्याम राधे राधे कुंज में भी राजे घन श्याम राधे घन श्याम राधे राधे श्याम राधे 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 राधे घन श्याम राधे राधे कुंज में राधे घन श्याम राधे राधे श्याम राधे 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 राधे घन श्याम राधे राधे कुंज में भी राधे घन श्याम राधे राधे कुंज में भी राधे घन श्याम राधे राधे कुंज में भी राधे घन श्याम राधे राधे श्याम राधे राधे घन श्याम राधे राधे कुंज में भी राधे घन श्याम राधे राधे हर कुंज में भी राधे घन श्याम राधे राधे श्री वृंदावन हे राधे श्री वृंदावन राधे 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 राधे मन रावण में राधे राधे मन रावण में राधे राधे गिरिराज में राधे राधे गिरिराज में
राधे राधे यमुना तट पर राधे राधे यमुना तट पर राधे राधे बंसी वट 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 में राधे राधे नारद कुंड में राधे राधे नारद कुंड में राधे राधे सुरभि कुंड में राधे राधे सुरभि कुंड में राधे राधे सुरभि कुंड में राधे 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 सुरभि कुंड में राधे राधे गिरिराज में राधे राधे गिरिराज में राधे राधे गिरिराज में राधे राधे नगर पड़िया में राधे राधे नगर पड़िया में राधे 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 निकुंज में विराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे श्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे घनश्याम राधे राधे घनश्याम राधे श्याम राधे राधे जय विराम ले इसके पूर्व आश्रय पद ये राग बिहार
હમણાં જે હતો એ માલકોંસ હતો, સવારના જે કરીએ છીએ વિશ્વાસુના એ ભૈરવી હતો. ઘણા રાગો બાગેશ્રી આશાવરી છે, બધું આ રાગ છે બિહાગ. દ્રઢયે ન ચરણને કે રો ભરોસો, દ્રઢયે ન ચરણને કે રો, દ્રઢયે ન ચરણને કે રો ભરોસો, દ્રઢયે ન ચરણને કે રો. શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીન સબ જગમાય અંધેરો, દ્રઢયિન ચરણને કે રો ભરોસો, ચરણને કે રો. સાધન ઔર નહીં જાસુ હો તનિવેરો, સૂર કહા કહે ઘડિયાધી ઘડિયાધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ, બાર બાર વર માંગહુ હર્ષિ દેહુ શ્રી રંગ, પદ સરોજ અન પાયની ભક્તિ સદા સતસંગ, પવન તનય સંકટ હરન મંગળ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત સદા હૃદય બસો સુજલો. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્યામ સુંદરી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, સાતે સ્વરૂપ કી જય, રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, બાલ કૃષ્ણ ભગવાન કી, સુરપુરા બાપા કી, સતી માત કી, ફોડિયા રાય કી, સદગુરુ ભગવાન કી, ઓમ નમઃ પાર્વતી માતે. સવાર સુધીના સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, નમો નારાયણ, જય ગોપાલ, જય માતાજી, વાહેગુરુ. સૌને મહાદેવ, જય પરશુરામ. સૌને જય શ્રી દાયો શાંતિરંતરિક્ષકો શાંતિ વ્રતભિ શાંતિરાપ શાંતિરોધય શાંતિર્વનસ્મૃતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્ગૌ શાંતિ શાંતિરેવ શાંતિ સા શાંતિરધિ. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ સર્વ ઉપદ્રવ શાંતિરસ્તુ. નેત્રોદક સ્પર્શ
अत देवता नमस्कारान्ना जुड़ी राखी श्रीमन महागणाधिपतये नमः। इष्ट देवताभ्यो नमः। ग्राम देवताभ्यो नमः। स्थान देवताभ्यो नमः। ओम कुल देवताभ्यो नमः। वाणी हिरण्यगर्भाभ्याम नमः। सति पुरंदराभ्याम नमः। मातृ पितृ चरण कमलेभ्यो नमः। सर्वेभ्यो देवेभ्यो नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। हे दधिगर्भ प्रधान देवता वांगमय स्वरूपाय श्री कृष्ण परमात्म देवताभ्यो नमो नमः। हरिं पुण्यं पुण्याहम दीर्घमायुरस्तुति भवन्तो विरवन्तो। ह्रीं सुमुखस्ते कदन्तस्थ कपीलोगजकर्णकः लम्बोदरस्थ विकटो विघ्ननाशो विनायक विनायकं गुरुर्भानो ब्रह्मा विष्णुमहेश्वरान् प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये। हस्ते साक्षात् कुसुमवेदजलमादाय त्रिधा विष्णुस्मरणम्। ॐ विष्णवे नमः। विष्णवे नमः। विष्णवे नमः। विष्णु विष्णु विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञाः पर्वतमानस्य अद्यदितये श्रीशिवितवाराकल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भारतवर्षे जम्बुदीपे आर्यावर्तान्तर्गतदेशे सौराष्ट्रदेशे पश्चिमदिग्भागे श्रीमन्नाब्दतीरे छोटाकाशीनगर्यां स्थितः तथा च सुरधनुदेवतानां सान्निध्यं मह। ॐ महदराद्यति महामङ्गल्यमासोत्तम मासे पवित्रपुण्यमासे चैत्रमासे शुद्धे कृष्णपक्षे पञ्चम्यामतिथो वारश्रेष्ठ अर्करविवासरान्तर्गत सत्सु एवं ग्रहणविशेषणविशिष्टायां शुभपुण्यतिथोः श्रीमद्भागवतज्ञानयज्ञाख्यकर्मणा साङ्गता सिद्ध्यर्थं प्रथमे हिन्नेः अथ सायङ्काले वाङ्मयस्वरूपाय श्रीकृष्णपरमात्मदेवतानां पूजनार्ध्यर्चनञ्च अहं करिष्ये। तथा तव वंशस्थपितृदेवतानां पूजनार्ध्यर्चनञ्च करिष्ये। हस्ते गन्धाक्षतपुष्पं गृहीत्वा भागवत भगवान् नमो नमः स्मरण करिये। किबलिहा पीडं नटवर वपू करणियोर्करणिकारम् विवरादिवाशदि कनककपिशं वे जयन्तीं च मालम् रन्दिरान् वेणुरदरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः। ॐ भूर्भुवः स्वः अवाङ्मयि स्वरूपाय श्रीकृष्णपरमात्मने नमः। तथा च वंशस्थपितृदेवताभ्यो नमः। ध्याये ध्यानम् समर्पयामि। चांद लगा रहे हैं। ओम त्वाम गंधर्वाग नमः। स्वाम इंद्रस्त्वाम बृहस्पति त्वाम औघदेशोमो राजा विद्वान् यक्षमादमुच्यतः। ओम वाङ्मयि स्वरूपाय श्रीकृष्ण परमात्मने नमः। चंदनम समर्पयामि। यक्षतां समर्पयामि। पुष्पं समर्पयामि। जलनिचं च परिराख्ये। ओम भूरभुवः स्वः वाङ्मयि स्वरूपाय श्रीकृष्ण परमात्मदेवताभ्यो नमः। धूपम् अगरापयामि। जम्ति परिराख्ये। ओम भूरभुवः स्वः वाङ्मयि स्वरूपाय श्रीकृष्ण परमात्मने नमः। स्थापितं दीपकम् नैवेद्यं महानाभ्याशुदन्तरिक्षगुंशिष्णोद्योः समवर्ततापद्भ्यां भूमिरिदिश सूत्रात् तथालोकान् कल्पयन् नैवेद्यं निवेदयामि। क्लीं कृष्णाय नमः इति सम्प्रोक्ष्य भगवान् निजमाडि एवं प्राणाय ॐ पानाय ॐ ज्ञानाय ॐ दानाय ॐ समानाय स्वाहा। एकवखज्जलवद्राव्ये परब्रह्मणे नमः। मध्ये पान्यं पाचा भगवान् ने आग्रहपूर्वक जमाडि एवं प्राणाय ॐ पानाय ॐ ज्ञानाय ॐ दानाय ॐ समानाय स्वाहा। पाचवखज्जलवद्राव्ये उत्तरापूषणं हस्तप्रक्षालनं मुखप्रक्षालनं पुनः हस्त प्रक्षालनम मुखे आचमनम हाथ जोड़ी नमस्कार करिए। करोद वर्तनार्धिगंधम नमस्कारान
जलनी चमचे वरि राखे जाहा बलि निर्जा बला भुक्वाज सबगविणी बृहस्पति प्रसुस्ता स्थान मुंचन त्वगो पूर्व सुबांगमय सर्वाय श्री कृष्ण परमात्म देवताभ्यो नमः फलम कुवासार्थिताम्बुलम हिरण्य गर्भ दक्षिणा मृदुकालोत्फलम व्यवहारिक दक्षिणाम समर्पयामि हरिमिति आरार्तिक्यम कृमित प्रज्वाल्य गंधाक्षत पुष्पे संबुज्य ज्वाला मालिन्यै नमः भाई शास्त्री जी माइक चालू कर दो श्री भागवत भगवान की हे दीवड़ा जगमग जगमग था हे दीवड़ा जगमग जगमग था जगमग थाये भागवत भगवान नीथा आरती भागवत भगवान नीथा आरती सुरा पूरा बापा नीथा आरती सुरा पूरा बापा नीथा जगमग था दीवड़ा जगमग जगमग थाय प्रेम ना बाजूठ लाइवा वालय में प्रेम ना बाजूठ लाया ए वाला तमें बेसो तो यान बेसो तो आनंद था दीवड़ा जगमग जगमग था दीवड़ा जगमग जगमग था वालय में फूलना हार नहीं आविया वाला तमें पैरो तो आनंद था वाला तमें पैरो तो आनंद था ये दीवड़ा जगमग जगमग था ये दीवड़ा जगमग जगमग था छपन भोग नहीं आया ये वाला तमें प्रेमे जमो तो आनंद था ये वाला तमें प्रेमे जमो तो आनंद था आई दीवड़ा जगमग जगमग था आई दीवड़ा जगमग जगमग थाये लाय में यमुना निझारी भरी लाइवा वालाय में यमुना निझारी भरी लाइवा ए वाला तमें आचमन करो तो आनंद थाये वाला तमें आचमन करो तो आनंद थाये दीवड़ा जगमग जगमग थाये दीवड़ा जगमग जगमग थाये वालाय में पालना पीड़ा नहीं आया ए वाला तमें मुखवास करो तो आनंद
वाला तमें मुख वस करो तो आनंद था आई दीवड़ा जग मग जग मग था दीवड़ा जग मग जग मग था प्रेम नाही डोरा लाव्या ये वाला तमें प्रेमे जुलो तो आनंद था ये वाला तमें प्रेमे जुलो तो आनंद था आई दीवड़ा जग मग जग मग था आई दीवड़ा जग मग जग मग था च पापानी जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे जलेन शीतलीकरणं पुष्पेन देवाभिवन्दनं मह हस्तेन देवाभिवन्दनं मह पुष्पपदराजी पछि तमे आरते लई लेजो आत्मकल्याणार्थे आत्माभिवन्दनम् मन्त्रपुष्पाञ्जलिम् आद्वैनाख्ये अस्तु प्रक्षाल्य आत्नियन्दर पुष्पराख्ये हरिः ॐ जगनेन जगन्मयजन्तदेवास्तानि धर्माणि व्रतमान्यासन्नः तेहनाकं महिमानः सचन्द्रदर्पूर्वे साध्याः सन्ति देवाः विद्या बुद्धिधनेश्वर्य पुत्रपौत्रादिसम्पदः पुष्पाञ्जलिर्प्रदानेन देहि मे वाञ्छितं फलं भूर्भुवस्वः वाङ्मयस्वरूपाय श्रीकृष्ण परमात्मने नमः चरणकमलमध्ये मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि आय ओम नमो भगवते वास बोला हे ओम नमो भगवते वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेव ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो हे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो हे वासुदेवाय हरि वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय यह ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते हे ॐ नमो भगवते वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय हे वासुदेव हे वासुदेवाय हरि वासुदेवाय
इदं फलं मया देव स्थापितं पुरस्तात्तव तेन मे सफला वाप्तिर् भवेत् जन्मनि जन्मनि पूर्वसवाङ्मये सर्वाय श्रीकृष्ण परमात्मने नमः फलं समर्पयामि प्रार्थना करिए कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृति स्वभाव श्री द्वादशवाङ्मये स्वरूपाय श्रीकृष्ण परमात्मदेवताः प्रियतां नमः गुरून् वृद्धान् प्रणम्येत ભાઈ આમ તો કેદી મેળ થાય કથા બંધ હોલસેલ માં લઈ લો